ડભોઈ નગરના રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં રમતી 3 વર્ષીય કિશોરીનું અપહરણ થવાની ડભોઈ પોલીસમાં ગત રોજ ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે ડભોઈ પોલીસને સીસીટીવી ના આધારે કિશોરીને એક આદર ભાઈનો ઈસમ ઉપાડી જઈ રહ્યો હોવાનું સામે આવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ અપહરણકર્તાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરમાં 3 વર્ષીય કિશોરીના અપહરણનો કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે ગત વહેલી સવારે રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં ઘર આંગણે રમતી 3 વર્ષીય કિશોરીને અજાણ્યો ઈસમ લઈ ગયો હોવાની વાત કિશોરીના પરિવારને માલુમ પડતા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે આધારે ડભોઈ પીઆઈ એસજે વાઘેલાઓ દ્વારા ડીઆઈએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી આધારે તપાસ કરતા આધેડ ઉંમરનો ઈસમ કિશોરીને લઈ જતો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે આધેડને બુજેઠા ગામેથી ઝડપી પાડી કિશોરીને એના પરિવારને સોંપી અપહરણ કરતા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિજય બારોટ, જેડએસટીવી, ડભોઈ. ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક નાની દીકરીનો અપહરણ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. હકીકત પ્રમાણે એ દીકરી સવારે 7 વાગ્યાથી ગુમ થઈ ગયેલી હતી અને પછી પોલીસને 3 વાગે જાણ થતાં પોલીસે એ દીકરીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરેલ છે અને જુદી જુદી 7 થી 8 ટીમ બનાવી એલસીબી ડભોઈ પોલીસની ટીમ બનાવી જુદા જુદા એંગલથી દરેક દિશામાં તપાસ કરી દરેક જગ્યાના સીસીટીવી ચેક કરવામાં આવેલા અને એ આધારે ડભોઈ પોલીસના પીઆઈ અને એમની ટીમને માહિતી મળેલી કે બુજેઠા ગામનો એક વ્યક્તિ છે કે જેને ત્યાં આવી એક દીકરીને લઈને આવેલ છે. તો એ આધારે પછી ફોટો અને એ બધાનું દરેક ગ્રુપોમાં અમે સર્ક્યુલેટ કર્યા અને એ આધારે રાત્રે મોડા એ ટીમ દ્વારા એક વ્યક્તિને લાવવામાં આવેલો અને એની ત્યાંથી જ દીકરીને અમે હેમખેમ રીતે પોલીસ કસ્ટડીમાં લીધેલી છે. એટલે કે પોલીસના પાસે આવી ગઈ અને એના વાલી વારસને સોંપવામાં આવેલી છે અને એ વ્યક્તિ એ કોઈપણ કારણસર ડભોઈમાંથી કાલ સવારે 7 વાગે એક નાની દીકરીને આંગળી પકડીને ચાલતો થઈ ગયેલો અને એ દ્વારા એ રિક્ષામાં બેસી સિનોર ચોકડી ગયેલો અને એ પછી એ બુજેટા ગયેલો. એ આધારે પોલીસની તપાસ હાલ ચાલુ છે અને એની ઓળખપરિટની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. એટલે કે થઈ ગયેલ છે અને એ આધારે હવે એને અટક કરી અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. પોલીસ ઊંડાણપૂર્વક આ કેસની તપાસ કરી રહેલી છે અને જુદી જુદી ટીમો દ્વારા